नेक्स्ट एमसीक्यू 31 નીચેના ક્રિયા સંયોજનો સિસ્ટન્સ સ્વરૂપે એટલે કે ભૌમિતિક સંગઠકતા દર્શાવે છે. આપણે જે ચાર વિકલ્પ આપેલા છે એમાંનો આન્સર મળશે ડી ટુ બ્યુટીન. ચાર કાર્બન બીજા નંબરના કાર્બન ઉપર ડબલ પર, કારણ કે ભૌમિતિક સંગઠકતા દર્શાવવા માટે ની મેજિક જરૂરિયાત કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ, એટલે કે સંયોજન આલ્કીન હોવું જોઈએ. આપણને વિકલ્પ એમાં બ્યુટેનોલ આપેલું છે જે આલ્કોહોલ છે, બી ટુ બ્યુટાઇન આપેલું છે જે આલ્કાઇન છે, અને વિકલ્પ સી ટુ બ્યુટેનોલ આપેલું છે જે આલ્કોહોલ છે. માટે આન્સર મળશે ડી. નેક્સ્ટ એમસીક્યુ 32 સંયોજનો ચાર આપેલા છે જેના આપણે નામ આપેલા છે સાયક્લોહેક્ઝેનોલ, એસિટિક એસિડ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મીન્સ કે પિક્રિક એસિડ અને ફિનોલ. આ ચાર સંયોજનોમાં એસિડિક ગુણધર્મ બતાવવાનો છે, કોણ વધુ એસિડિક અને કોણ ઓછું એના ઘટાડાનો ક્રમ જોઈએ છે, એટલે કે સૌથી વધુ એસિડિક, એના કરતાં ઓછું એસિડિક, એના કરતાં ઓછું એસિડિક ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ. સાયક્લોહેક્ઝેનોલ આલ્કોહોલ સંયોજન છે, કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે અને આ બંને ફિનોલ સંયોજન છે. આપણને ખબર છે કે આલ્કોહોલ કરતાં ફિનોલ સંયોજનોની એસિડિકતા વધુ હશે, માટે 1 કરતાં 3 અને 4 વધુ એસિડિક હશે. 3 અને 4 માં નક્કી કરીએ કે કોણ વધુ એસિડિક હશે, ફિનોલ અને પિક્રિક એસિડ. પિક્રિક એસિડમાં 3 નાઇટ્રોસન કે જે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તરીકે દર્શાવાય વર્તે છે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ 3 હાજર હોવાથી ઓક્સિજન ઉપર 3-3 NO2 સમૂહ ઇલેક્ટ્રોન વિથડ્રો કરશે, ખેંચશે, એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટશે, પરિણામે OH બંધની ધ્રુવીયતા વધશે, પરિણામે સરળતાથી OH બંધ તૂટે અને H+ મળે. માટે ફિનોલ કરતા પિક્રિક એસિડની એસિડિકતા વધુ હશે. એટલે આપણે એક ખબર પડી કે 3 ની એસિડિકતા 4 કરતા વધુ છે. હવે વાત કરીએ કાર્બોક્સિલિક એસિડ. આમ તો આલ્કોહોલ અને ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક છે, પણ પિક્રિક એસિડમાં 3 NO2 ગ્રુપની હાજરીને કારણે એની એસિડિકતા એટલી બધી વધે છે કે એની એસિડિકતા એસિડ કરતાં વધુ હોય છે. ખાસ નોંધ રાખજો 3 નાઇટ્રો એટલે કે પિક્રિક એસિડ નામ એના માટે આપેલું છે કે આ એસિડમાં COOH સમૂહ કે SO3H જેવા એસિડિક સમૂહ ગેરહાજર છે નથી, છતાં પણ એનું નામ પિક્રિક એસિડ છે. માટે સૌથી વધુ એસિડિકતા ત્રીજા બંધારણની, પછી એસિડિક એસિડ બીજા બંધારણની, પછી ફિનોલ ચોથા બંધારણની, અને પછી 1 આલ્કોહોલ સંયોજન. ઘટતો ઘટાડાનો ક્રમ ઘટતો જાય છે. માટે 32મા એમસીક્યુમાં આપણને આન્સર મળશે એ. આન્સર મળશે એ 3, 2, 4 એ. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ 33. નીચે ચાર સંયોજન આપેલા છે, ચારે ચાર સંયોજનમાં CX બંધની ક્રિયાશીલતાનો ક્રમ. CX બંધની ક્રિયાશીલતા એટલે કે CX બંધ તૂટે કેમાં સરળતાથી તૂટે એમાં એની ક્રિયાશીલતા એની પ્રતિક્રિયાત્મકતા વધુ કહેવાય, અને જેમાં CX બંધ તોડવો મુશ્કેલ હોય એની ક્રિયાશીલતા એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી કહેવાય. આપણને ખબર જ છે કે આ બે આલ્કાઇલ હેલાઇડ છે, આ બે એલાઇલ હેલાઇડ છે, કારણ કે હેલોજન X સીધો જ એરોમેટિક વલયના કાર્બન સાથે જોડાયેલો છે. હવે આપણે જે તૈયાર કર્યું છે આપણે ખબર છે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે એલાઇલ હેલાઇડ કરતા આલ્કાઇલ હેલાઇડની CX બંધની ક્રિયાશીલતા
વધુ હોય સરળતાથી તૂટે વધુ પ્રતિક્રિયાત્મક હોય કારણ કે અહીંયા એલાઈ હેલાઇડમાં હેલોજન ધરાવતા કાર્બનમાં sp2 સંક્રમણ હોય છે ડબલ બોન્ડને કારણે પરિણામે એની વિદ્યુતમતા વધારે બંધ લંબાઈ ટૂંકી આંશિક દ્વિબંધ જેવું લક્ષણ ધરાવતા હોય એટલે બંધ સરળતાથી તૂટતો નથી એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે 1 અને 2 કરતા 3 અને 4 ની CX1 ની ક્રિયાશીલતા વધુ હશે જ્યારે આમાંથી CX1 તૂટે X- દૂર થાય ત્યારે ઉત્પન્ન થતો કાર્બો કેટાયન તૃતીય હશે કારણ કે ધન વિદ્યુતભાર ધરાવતો કાર્બન સીધો બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે જ્યારે આમાંથી ઉત્પન્ન થતો કાર્બો કેટાયન દ્વિતીય હશે X નીકળી જાય ધન વિદ્યુતભાર ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે તૃતીય કાર્બો કેટાયનની સ્થાયીતા વધુ હોય માટે CX1 સરળતાથી તૂટશે માટે સૌથી વધુ ક્રિયાશીલ થશે 3 પછી 4 હવે આપણે માટે વાત કરીએ એલાઈલ હેલાઇડમાં નાઇટ્રો ગ્રુપની હાજરી આપણને ખબર છે એલાઈલ હેલાઇડ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપતું નથી એના માટેના 4 કારણો હતા અસ્થાયી ફિનાઇલ કેટાયન બને CX બંધ લંબાઈ ટૂંકી હોય કાર્બનના સંક્રમણમાં તફાવત હોય અલ્કાઈલ હેલાઇડ સાથે છે જે આપણે ટેક્સમાં કમ્પ્લીટ કરેલું છે પણ નાઇટ્રો ગ્રુપની હાજરીને કારણે આપણને અન્ય 3 રિએક્શન આપેલા છે એક નાઇટ્રો બે નાઇટ્રો 3 નાઇટ્રોની હાજરી જેમ નાઇટ્રો ઇલેક્ટ્રોન વિથડ્રોઇંગ ગ્રુપની હાજરી વધતી જાય એમ CX બંધની ક્રિયાશીલતા વધતી જાય અને સરળતાથી બંધ તોડી અને X નું વિસ્થાપન કરી શકાય માટે 1 અને 2 માં ક્રિયાશીલતા 2 ની વધુ હશે અને લાસ્ટ ઉપર 1 માટે આપણને આન્સર મળશે A A એને ક્રમ ચડતો આપેલો છે આપણે ઉતરતો ક્રમ લખ્યો છે 3 ની વધુ પછી એના કરતા ઓછી 4 એના કરતા 2 અને એના કરતા ઓછી 1 આપણને ક્રમ આપેલો છે 1 કરતા 2 ની વધારે 2 કરતા 4 ની વધારે 4 કરતા 3 ની વધારે કમ્પ્લીટ નેક્સ્ટ MCQ 34 નીચે દર્શાવેલા સંયોજન એટલે આપણને 4 સંયોજન આપેલા છે AB C અને D 4 સંયોજનમાં કેન્દ્રાનુરાગી હુમલાની સૌથી વધુ અસર કેન્દ્રાનુરાગી હુમલો એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે જે ન્યુક્લિયોફાઇલ ન્યુક્લિયોફાઇલ નું હુમલો પ્રતિ કોણ સૌથી વધુ અસર પામશે તો 4 નામ આપેલા છે એમાં પહેલું એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે આ એમાઇડ નું ઉદાહરણ છે આ એસિડ એનહાઇડ્રાઇડ નું ઉદાહરણ છે અને ડી વિકલ્પ એસિડ ક્લોરાઇડ નું ઉદાહરણ છે નોંધ રાખજો એસિડ ના જ ચારે ચાર વિકલ્પનો છે એસ્ટર એમાઇડ એનહાઇડ્રાઇડ અને એસિડ ક્લોરાઇડ કાર્બોક્સિલિક એસિડના 4 વિકલ્પોની કેન્દ્રાનુરાગી હુમલા પ્રત્યેની પ્રક્રિયા પ્રતિક્રિયાત્મકતા કોણ સરળતાથી પ્રક્રિયા આપશે એનો ક્રમ કાર્બોક્સિલિક એસિડના વિકલ્પો માટે ફિક્સ છે સૌથી વધુ ક્રિયાશીલ હોય એસિડ ક્લોરાઇડ પછી એસિડ એનહાઇડ્રાઇડ પછી એસ્ટર અને સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક હોય એમાઇડ આપણે એવો પ્રશ્ન પૂછેલો છે કે સૌથી વધુ અસર કોણ પામશે તો એસિડ ક્લોરાઇડ એટલે આન્સર આપણને મળશે ડી આન્સર ડી મળશે એસિડ ક્લોરાઇડ હજુ સમજવા માટે ન્યુક્લિયોફાઇલ એટેક કરે એટલે આ બંધ તૂટે OCN3- દૂર થાય કાર્બન ઉપર એટેક કરવાનું અહીંથી NH2- દૂર થશે અને ન્યુક્લિયોફાઇલ એટેક થશે અહીંથી CH3COO- દૂર થશે અને ન્યુક્લિયોફાઇલ એટેચ થશે જોડાશે અહીંથી Cl- દૂર થશે અને ન્યુક્લિયોફાઇલ જોડાશે યાદ રાખજો આ આવી રીતે પૂછી શકાય કે કાર્બોક્સિલિક એસિડના 4 વિકલ્પોમાંથી કેનું વિસ્થાપન ન્યુક્લિયોફાઇલ વડે સરળતાથી કરી શકાય તો કેનું થશે Cl- Cl- નું વિસ્થાપન સરળતાથી થશે એસિડ ક્લોરાઇડ ઝડપી રિએક્શન આપે એસિડ એનહાઇડ્રાઇડ માંથી કેનું વિસ્થાપન થશે Cl3COO- નું
એસ્ટર માંથી કેનું વિસ્થાપન થશે CH3O- નું અને એમાઇન માંથી કેનું વિસ્થાપન થશે NH2- નું એટલે એ રીતે પૂછી શકાય કે કાર્બોક્સિલિક એસિડ ના ચાર વિકર્ણોમાંથી નીચેનામાંથી કેનું વિસ્થાપન સરળતાથી થાય છે કે સરળતાથી થતું નથી સરળતાથી થતું નથી તો એમાઇન માં કેનું NH2 નું બરાબર અને સરળતાથી થાય છે તો કેનું Cl- નું માટે આ એમસીક્યુ માં આપણે આન્સર મળશે ડી ઓકે નેક્સ્ટ એમસીક્યુ 35 નીચેનામાંથી કોના પર ઇલેક્ટ્રોન અનુરાગીની ક્રિયાશીલતાની અસર સૌથી વિશેષ થશે એટલે કે નીચેના ચાર સંયોજન જુદા જુદા આપેલા છે એમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે કોણ ઝડપથી પ્રક્રિયા કરશે અથવા એવી રીતે પૂછી શકાય કે નીચેના ચાર સંયોજનમાંથી કેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સરળતાથી હુમલો કરી શકશે જોડાઈ શકશે સેમ એમસીક્યુ 39 છે અથવા 35 અને 39 બંને સેમ જ છે પીએમટી એક્ઝામમાં ત્રણ વખત આ ટાઈપનું એમસીક્યુ પૂછાઈ ગયેલો છે એટલે આપણે એક વ્યવસ્થિત પહેલાં સમજીએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે એટેક કરનાર ધનવીજ ભરિત પ્લસ હશે જ્યાં ડબલાના પાઈ ઇલેક્ટ્રોનના આકર્ષણને કારણે જોડાશે હવે ચારે ચાર સ્ટ્રક્ચરમાં ડબલા ઉપર CH3 છે અન્ય સમૂહ OH CH2OH મીન્સ કે OH પણ વચ્ચે અલ્કાઈલ એક કાર્બન CH2OH નહીં ડબલા સાથે નથી એમાઇડો NHCOCl3 મિથોક્સી આલ્કોક્સી ઇથર ગ્રુપ તો આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લીધું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હાઇડ્રોક્સિલ સૌથી વધુ પછી આલ્કોક્સી ગ્રુપ હતો ત્યાર આપણે એમાઇડ ગ્રુપ લખ્યું એમાઇડ કરતા આલ્કોક્સી અને આલ્કોલ ગ્રુપની ઇલેક્ટ્રોન ડોનેટિંગ અસર વધુ હોય જે ડબલાને વધુ ઇલેક્ટ્રોન ઘનતા વધારી શકે આપી શકે માટે આમાં આન્સર મળશે એ કારણ કે ઓ એક સમૂહ છે જે એમાઇડ અને આલ્કોક્સી ગ્રુપ કરતા વધુ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે પરિણામે ડબલમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધશે ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરી અને જોડાઈ શકશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ધનવીજ ભરી થશે એટલે ખેંચાઈ અને જોડાઈ શકશે ઓકે માટે આન્સર આવશે એ સેમ એમસીક્યુ 39 છે કમ્પ્લીટ નેક્સ્ટ 36 નોર્મલ બ્યુટેનનું સૌથી વધુ સ્થાયી વિન્યાસ કયો મેં ચાર સ્ટ્રક્ચર ડ્રો કરેલા છે સમજાવવા માટે ટોપિક નોર્મલ બ્યુટેન સ્ટ્રક્ચર CH3 CH2 CH2 CH3 સમજવા માટે આપણે 1 2 3 4 નંબર આપી બીજા અને ત્રીજા કાર્બન વચ્ચેનો બોન્ડ છે આને બોન્ડ ધરી તરીકે સમજીએ બોન્ડ ધરી એટલે કે બીજા કાર્બન ઉપર અને ત્રીજા કાર્બન હવે બીજા કાર્બન ઉપર બે હાઇડ્રોજન અને એક CH3 ત્રીજા કાર્બન ઉપર બે હાઇડ્રોજન અને એક CH3 હવે આ બંધારણને બોર્ડમાં આ રીતે લખેલું છે તમને સમજાવવા માટે આ બંધારણને આપણે આ રીતે સમજીએ કે જે બીજો અને ત્રીજો કાર્બન એટલે કે બીજો કાર્બન અને ત્રીજો કાર્બન હવે આ સ્ટ્રક્ચર અત્યારે બીજો અને ત્રીજો બંને કાર્બન દેખાય છે પણ જો આવી રીતે ફેરવી નાખવામાં આવે તમારા તરફ તો બીજો અને ત્રીજો તમને માત્ર ત્રીજો એક કાર્બન દેખાશે જેની પાછળ બીજો કાર્બન હશે હવે ત્રીજા કાર્બન સાથે બે હાઇડ્રોજન અને એક CH3 એક CH3 અને બે હાઇડ્રોજન એવી જ રીતે બીજા નંબરના કાર્બન સાથે એક CH3 અને બે હાઇડ્રોજન હવે આને જુદી જુદી રીતે દર્શાવી શકાય જે મેથડ અહીંયા છે
સમજો કે તમને જે આ કાર્બન દેખાય છે એ બીજો કાર્બન તો બીજા કાર્બન સાથે બે H અને HCl વેલિંગ પાછળ બોન્ડ ધરી પૂરી થાય ત્યાં ત્રીજો કાર્બન ત્રીજા કાર્બન સાથે આ જે રાઉન્ડની બાર બતાવેલા છે એ તેની સાથે જોડાયેલા સમૂહ છે બે હાઇડ્રોજન અને HCl થી આવી રીતે ગોઠવી શકાય પહેલા બીજા કાર્બનના જે CH3 હોય એમાં ત્રીજા કાર્બનનો CH3 એકદમ વિરુદ્ધ દિશામાં ગોઠવી શકાય બીજા કાર્બનનો CH3 હોય એક જેટ એની પાછળ ટૂંકું લીધું ત્રીજા કાર્બનનો CH3 ગોઠવી શકાય બીજા કાર્બનનો જ્યાં CH3 હોય એની પાછળ નહીં પણ બાજુવાળા કોઈ એક હાઇડ્રોજનની પાછળ CH3 ગોઠવી શકાય આવી રચના વિચારી શકાય તો આમાંથી સ્થાયી વિન્યાસ કયો તો યાદ રાખજો બીજા અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલા બે સમાન સમૂહ જેમ નજીક હોય એમ એમની વચ્ચે અપાકર્ષણ વધુ હોય એટલે કે એની સ્થાયીતા ઓછી હોય એની ઊર્જા વધુ હશે આપણે સૌથી સ્થાયી વિન્યાસ જોઈ છે એટલે કે સૌથી ઓછી ઊર્જા હોય એટલે કે જેમાં અપાકર્ષણ ન્યૂનતમ થાય ઓછું થાય એવો એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય બીજા નંબરના કાર્બન ઉપર CH3 ઉપર છે તો ત્રીજા નંબરમાં નીચે છે એટલે 180 ડિગ્રી આ રચના NP તરીકે ઓળખાય અથવા તો ટેબલ જે સૌથી સ્થાયી હશે માટે આપણને આન્સર મળશે બી સૌથી સ્થાયી રચના બે CH3 વચ્ચે અપાકર્ષણ ઓછું અંતર વધારે છે એટલે અપાકર્ષણ ઓછું અપાકર્ષણ ઓછું એટલે એની સ્થાયીતા વધારે મીન્સ કે એની ઊર્જા ઓછી જો આમાં સૌથી નજીક હોય જેને ઇક્લિપ્સ રચના કહેવાય એક બીજાની પાછળ એક જ જેને સંપૂર્ણ ઇક્લિપ્સ તરીકે પણ ઓળખી શકાય સંપૂર્ણ ઇક્લિપ્સ એટલે કે આ બંને વચ્ચેનો ખૂણો 0 હોય છે આ બે CH3 વચ્ચે 120 જે આ હાઇડ્રોજનની પાછળ છુપાયેલું છે અથવા આ હાઇડ્રોજનની પાછળ છુપાયેલું હોય જેને માત્ર ઇક્લિપ્સ તરીકે ઓળખાય ઇક્લિપ્સ સંતાઈ જો આ ઇક્લિપ્સ છે પણ સમાન સમૂહ એકબીજાની પાછળ છે માટે સંપૂર્ણ ઇક્લિપ્સ ઇક્લિપ્સ અને ખૂણો 60 120 છે તો 60 ગાઉચ સ્ટ્રક્ચર કેવો યાદ રાખજો સૌથી વધુ સ્થાયી વિન્યાસ એનપી અથવા સ્ટેગર છે અને અસ્થાયી સંપૂર્ણ એક્લિપ્સ કારણ કે એકબીજાની એકદમ નજીક હશે પાછળ અને અપાકર્ષણ મહત્તમ હશે ઓકે સેમ એમસીક્યુ 37 ઇથિલિન ગ્લાયકોલ માટે કયો વિન્યાસ થાય ઇથિલિન ગ્લાયકોલ CH2OH કા 1 2 બે કાર્બન બંને કાર્બન વચ્ચેની બોન્ડ ધરી આ કાર્બન સાથે 2H એક OH બીજા નંબરના કાર્બન સાથે 2H એક OH સેમ વસ્તુ છે હવે કયો વિન્યાસ થઈ હશે તો અહીંયા આપણે એ વિચારવાનું છે કે અહીંયા તો આપણે એવી ચર્ચા કરી જે NT હશે એ સ્થાયી હશે અહીંયા તો આજે તમને જે ચાર વિકલ્પ આપેલા છે ચાર વિકલ્પ એમાં આપણને આન્સર એ મળે છે આન્સર એ તો ખરેખર વિચારીએ તો આપણને આન્સર બી મળવો જોઈએ કે બંને હોય છે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ઉપર અને નીચે છે બીમાં છતાં પણ આપણને જવાબ એ મળે છે શા માટે આમાં કોઈ હાઇડ્રોજન બંધની શક્યતા નથી જ્યારે ઇથિલિન ગ્લાયકોલના સ્ટ્રક્ચરમાં ઓ અને એચ વચ્ચે આ હાઇડ્રોજન બંધ પોસિબલ છે એચમાં એટલે કે બે ઓએચ સમૂહ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે જો હાઇડ્રોજન બંધ બને તો એની સ્ટેબિલિટી વધારે હશે એટલે યાદ રાખજો આન્સર એ આ ટાઈપનું સ્ટ્રક્ચર એટલે કે ગાઉચ 60 ના ખૂણે સમાન સમૂહ હોય એ બંધારણમાં હાઇડ્રોજન બોન્ડ બંને ઓએચ સમૂહ એકબીજાથી
પ્રબળ હાઇડ્રોજન બંધ બને એવી કન્ડિશનમાં હોય છે માટે આન્સર એ ગાઉટ સ્ટ્રક્ચરમાં હાઇડ્રોજન બંધને કારણે એનો વિન્યાસ સ્થાયી હશે ઓકે નેક્સ્ટ એમ સીક્યુ 38 નીચેનામાંથી કયો ઘટક ઇલેક્ટ્રોન અનુભાગી નથી આમ વિકલ્પ જોઈ તો જે જૂની ટેક્સ્ટબુકમાં હતું એ પ્રમાણે ચારે ચાર વિકલ્પ ઇલેક્ટ્રોન અનુભાગી જ છે એનો 2+ આપણને ખબર છે ઇલેક્ટ્રોન અનુભાગી છે નાઇટ્રેશનમાં ઇલેક્ટ્રોન અનુભાગી પ્રક્રિયા એનો કોઈ બેન્ઝીનના ડબલા ઉપર એટેક કરે છે ક્લોરિનેશનમાં Cl+ એટેક કરે છે આપણે BH3 આપેલું છે જે તટસ્થ પરમાણુ છે પણ બોરોન હાઇડ્રોજન સાથે ત્રણ બંધ બનાવે એટલે બોરોનની આસપાસ 6 ઇલેક્ટ્રોન હોય અષ્ટક પૂરું કરવા માટે આની વૃદ્ધિ ઇલેક્ટ્રોન આકર્ષવાની હોય માટે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુભાગી છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની પોતાના તરફ ઇલેક્ટ્રોન અનુભાગી હવે જે વાત રહી એમાં આન્સર આપણે ડી આપેલો છે વિકલ્પોને ધ્યાનમાં રાખીને રાખેલો છે આપણે કહે કે H3O+ એ તો ઇલેક્ટ્રોન અનુરાગી જ છે કારણ કે પ્લસ છે ઇલેક્ટ્રોનને આકર્ષે પણ એની ડિટેલ ચેક કરો H3O+ ઓક્સિજન ત્રણ હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો એક એપી ભર્યો હોય અને પ્લસ બી આમ કામ કરો તો અત્યારે ઓલરેડી ઓક્સિજન પાસે અષ્ટક કમ્પ્લીટેડ છે હવે H3O+ જો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે તો ઇલેક્ટ્રોન યુગ્મ પોતે એક્સેપ્ટ કરી એટલે કે નવો બંધ બનાવી શકતો હોવો જોઈએ અન્ય પરમાણુ સાથે હવે અન્ય પરમાણુ સાથે નવો બંધ બનાવે તો ઓક્સિજનના ચાર બંધ બને અષ્ટક પૂરું છે S ને બીજા બે તો 10 ઇલેક્ટ્રોન થાય માટે વિકલ્પની સાપેક્ષે અહીંયા જોઈ તો H3O+ ઇલેક્ટ્રોન અનુરાગી નથી કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે પોતે પ્લસ હોય અન્ય જગ્યાએ જઈ કે નાઇટ્રેશનમાં એનો તો બેન્ઝીનના ડબલા સાથે બંધ બનાવતો હતો બંધ બનાવતો હતો તો બંધ બનાવ્યા ત્યારે બે ઇલેક્ટ્રોન તો વધવાના જ છે એમ H3O+માં પોસિબલ નથી એટલે H3O+ ઇલેક્ટ્રોન અનુરાગી નથી વિકલ્પ જોઈતા નહીતર H3O+ ઇલેક્ટ્રોન અનુરાગીના ઉદાહરણમાં જૂની ટેક્સ્ટબુકમાં આપેલું જ હતું ઓકે નેક્સ્ટ એમસીક્યુ 40 IUPAC નામ આપવાનું છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી એમસીક્યુ 13 એનો વિકલ્પ સી જેનું આપણે નામ લખ્યું હતું આ એ જ રૂલ્સથી આ નામ બનાવવાનું છે IUPAC નામ બનાવવા માટે બંધારણને છૂટું પાડતા જઈએ CH3 CH2 CH2 CH ઉપર CH અને ડબલ બોન્ડ થી CH2 આ C અહીંયા આગળ CH સાથે જે નીચે CH2 CH3 સાથે અને આગળ CH2 CH3 સાથે આમ કાઉન્ટ કરીએ તો 1 2 3 4 5 6 7 કાર્બનની શૃંખલા થાય જો E શૃંખલા લાંબી પસંદ કરશું તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ વાળા એક પણ કાર્બનને નંબર મળશે નહીં તો આલ્કી માટેનો આપણે રૂલ શેર કરી દ્વિબોન્ડ ધરાવતા બંને કાર્બનને કમ્પલસરી નંબર મળવો જોઈએ તો 1 2 3 હવે વાત એ રહી 4 5 6 છ કાર્બનની શૃંખલા સિલેક્ટ થશે કઈ બાજુ સિલેક્ટ કરવી જો જૂની બાજુ સિલેક્ટ કરશું 3 4 5 6 તો એક શાખા અહીંયા વધશે અને એક શાખા અહીંયા વધશે જો આપણે 4 5 6 સિલેક્ટ કર્યું હોત તો એક જ શાખા વધે આવે તો પાછો આપણે નિયમ યાદ કરી જે શૃંખલા પસંદ કરો એમાં વધુ શાખા પડતી હોય એને પ્રાયોરિટી આપવાની તો બે શાખા પડે છે માટે આપણે 6 અહીં નંબર આપશું ઇથાઇલ પ્રોપાઇલ અથવા એન પ્રોપાઇલ 4 ઇથાઇલ ઇથાઇલ નો ઈ 4 ઇથાઇલ 3 પ્રોપાઇલ અથવા એન પ્રોપાઇલ નોર્મલ પ્રોપાઇલ 6 કાર્બન હેક્સેન 1 નંબર ઉપર
इन यक्षेना यक्षक ना यक्ष वन इन मटे 40वां एमसीक्यू में आपने आंसर मळ से ए ए फॉर इथाइल 3 प्रोपाइल हेक्स 1 इन ओके एमसीक्यू 13 જે સોલ્વ કર્યો એનો સી વિકલ્પ આ ટાઈપ જ હતો કે વધુ શાખા પડતી હોય એવું પસંદ કરવું પડતું હતું નેક્સ્ટ એમસીક્યુ 41 બોન્ડ લંબાઈ નો ક્રમ નક્કી કરવાનો છે આપણે CH CO CC અને C ડબલ બોન્ડ C ચાર આપેલા છે મેં કમ્પ્લીટ લખેલું જ છે CH વચ્ચેની બોન્ડ લંબાઈ એપ્રોક્સિમેટ 109 કે 110 માઇક્રોમીટર ગણી આમ આપણે ખબર છે કે સિંગલ બોન્ડ સાથે હોય તો 112 ડબલ બોન્ડ સાથે હોય તો 110 કે 106 અને 109 માઇક્રોમીટર એપ્રોક્સિમેટ હોય એટલે 110 માઇક્રોમીટર કાર્બન ડબલ બોન્ડ કાર્બન આપણે ફિક્સ ખબર જ છે 134 માઇક્રોમીટર સિંગલ બોન્ડ ની ખબર છે 154 કાર્બન કાર્બન સિંગલ 154 કાર્બન કાર્બન ડબલ 134 અને કાર્બન ત્રિપલ બોન્ડ કાર્બન હોય તો 120 માઇક્રોમીટર કાર્બન ઓક્સિજન સિંગલ તો 143 માઇક્રોમીટર હોય જે આપણે યાદ રાખશું સી સિંગલ બોન્ડ 143 તો હવે બંધ લંબાઈનો ક્રમ બનાવવો હોય તો 110 CH કરતા કાર્બન ડબલ બોન્ડ કાર્બન 134 એના કરતા વધારે કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ 143 અને પછી કાર્બન સિંગલ બોન્ડ કાર્બન 154 માટે 41 માં એમસીક્યુ માં આપણે આન્સર મળશે એ એ કે CH કરતા C ડબલ બોન્ડ C અને C સિંગલ બોન્ડ O અને C સિંગલ બોન્ડ C 110 માઇક્રોમીટર 134 માઇક્રોમીટર 143 માઇક્રોમીટર અને 154 માઇક્રોમીટર પાઇકોમીટર એક્ઝામમાં એંગસ્ટ્રોમમાં આવી શકે તો પાઇકોમીટર અને એંગસ્ટ્રોમ 10^2 નો ડિફરન્સ છે 110 પાઇકોમીટર તો 1.10 એંગસ્ટ્રોમ 134 તો 1.34 143 1.43 અને 154 તો 1.54 એંગસ્ટ્રોમ થશે હવે કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ હોય તો 143 નોંધ રાખજો કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ હોય તો આપણને ખબર છે કે સિંગલ બોન્ડ કરતા ડબલ બોન્ડની બંધ લંબાઈ ટૂંકી હશે તો 143 ને 1.23 પાઇકોમીટર મીન્સ કે 1.23 એંગસ્ટ્રોમ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડની બંધ લંબાઈ હોય છે ઓકે માટે 41 માં આપણને આન્સર મળશે એ કમ્પ્લીટ